नमस्कार विद्यार्थी मित्रों, अरविंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन एज्युकेशन में आपनुं स्वागत छे। विषय विज्ञान धोरण 7 प्रकरण 5 चालू करीए छे। आजे नव प्रकरण एसिड बेज अने क्षार विषे आपणे अभ्यास करीशुं। तो आ पाठनी आपणे शरूआत प्रस्तावनाथी करीए छे। तो प्रस्तावनामां आपणे जोईए के आपणे रोजिंदा जीवननी अंदर लींबु, आंबळी, मीठू, खांड, विनेगर जेवा घणा बधा पदार्थो छे, ए पदार्थोनो आपणे खोराक तरीके उपयोग करता होईए छे, बराबर छे। तो घणा बधा पदार्थो छे के ए पदार्थोमां एनो स्वाद छे आपणने अलग अलग प्रकारनो जोवा मळतो होय छे। तो आ बधानो स्वाद आपणे जाणीए छे के एक सरखो होतो नथी, बराबर छे। अने एक सरखो न होवाથી ए स्वादना आधारे आपणे एनું અલગ પ્રકારનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ કરી શકતા હોઈએ છે। તો ઉદાહરણ તરીકે લઈએ તો લીંબુનો રસ છે, સંતરાનો રસ, વિનેગર, દહીં, બરોબર, આંબલી, આંબળા, દ્રાક્ષ, કાચી કેરી, આ જેવા પદાર્થો છે એનો સ્વાદ આપણને ખાટો લાગે છે, બરોબર છે। સ્વાદે પોતે ખાટા હોય છે। જ્યારે ખાવાનો જે સોડા છે એનો સ્વાદ છે આપણે એને તુરો સ્વાદ તરીકે ઓળખીએ છીએ, બરોબર છે। તો આવા અલગ અલગ પ્રકારના સ્વાદ ધરાવતા આપણે પદાર્થોને સમજી શકતા હોઈએ છીએ। ખાંડ છે, ખાંડનો સ્વાદ પોતે મીઠો લાગે છે, એટલે કે ગળ્યો હોય છે આપણને, એ પણ સ્વાદ બીજા જે પદાર્થો છે એના કરતાં પણ અલગ જોવા મળતો હોય છે, બરોબર છે। મીઠાનો સ્વાદ ખારો હોય છે, બરોબર છે। મીઠું છે એનો સ્વાદ આપણે ખારો જોઈએ છે, દરરોજ આપણે રોજિંદા જીવનમાં ખોરાકની અંદર મીઠું લેતા જોઈએ છીએ, તો એનો સ્વાદ આપણને ખારો જણાતો હોય છે। આમ કેટલાક પદાર્થોનો સ્વાદ આપણે ખાટો, કેટલોક સ્વાદ આપણે તુરો, કેટલાકનો મીઠો અને કેટલાકનો ખારો સ્વાદ આપણે અનુભવ કરતા હોઈએ છીએ। તો આ ખટાશ અને એમના પદાર્થોના ગુણધર્મને આધારે આપણે પદાર્થોનો આપણે બે પ્રકારમાં વિભાજન કરી શકીએ છીએ। અહીંયા આનું નામ છે એસિડિક પદાર્થ અને બેઝિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। તો પહેલાં તો આપણે એસિડિક વિશે સમજીએ, તો કે દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગર જેવા પદાર્થોનો સ્વાદ આપણે જાણીએ છીએ કે ખાટો હોય છે, તો એમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે, બરાબર છે। તો એસિડ નામના એસિડમાંથી આપણને ખટાશ જોવા મળતી હોય છે, તેવા પદાર્થોને આપણે એસિડિક પદાર્થો તરીકે ઓળખીએ છીએ। એમાં આ પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ આપણે જાણીએ છીએ કે પોતે એસિડિક પદાર્થનો ગુણધર્મ ધરાવે છે। એમાં વાત કરીએ તો આ એસિડિક શબ્દ છે, ખાસ કરીને એની ઉત્પત્તિ લેટિન શબ્દ એસિયર ઉપરથી આપણને પ્રાપ્ત થઈ છે, બરાબર છે। લેટિન શબ્દ એસિયર ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે, તો એનો અર્થ, એસિયરનો અર્થ થાય છે ખટાશ થાય છે। ખટાશ એવો થાય છે આવા પદાર્થમાં રહેલો એસિડ છે પોતે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થતા હોય છે। તો અહીંયા આપણે વિનેગરને જોઈ શકીએ છીએ અને લીંબુનો રસ છે, લીંબુના રસને પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ। ત્યાર પછી જોઈએ છે બેઝિક પદાર્થ વિશે। તો બેઝિક પદાર્થમાં ખાસ તરીકે ખોરાકમાં આપણે બેકિંગ સોડાનો, એટલે કે ખાવાના સોડાનો ઉપયોગ કરીએ છીએ, જેનો સ્વાદ પોતે એસિડ જેવો ખાટો હોતો નથી, બરાબર છે, માટે તેને એસિડિક કહેવાતો નથી। એનો સ્વાદ આપણે જાણીએ છીએ, જાણવો હોય તો એ સ્વાદ છે એ તુરો હોય છે, બરાબર છે। તો જો તેના દ્રાવણને આપણે બનાવવામાં આવે અને એને હાથમાં લેવામાં આવે અને બરાબર મસળવામાં આવે, તો આપણને સાબુ જેવો આપણને ચીકણો લાગતો હોય છે। જે પદાર્થનો સ્વાદ આપણે જાણીએ છીએ તુરો અને સ્પર્શ કરવાથી સાબુ જેવો ચીકણો લાગે છે, તેમને બેઝિક પદાર્થ તરીકે ઓળખે છે। તેમની પ્રકૃતિ છે પોતે બેઝિક પ્રકૃતિ આપણને જોવા મળતી હોય છે, બરાબર છે। તો આપણને બેઝિક પ્રકૃતિનો આ પદાર્થ જોવા મળતો હોય છે। તો આમાં બેકિંગ સોડા છે, એ બેકિંગ સોડા આપણે જાણી શકીએ છીએ, એ બેકિંગ સોડાને આપણે દરરોજ ખોરાકની અંદર આપણને જોવા મળતો હોય છે। તો કોઈ પણ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે, આપણે એનું પરીક્ષણ કરવાનું હોય છે, આપણને પરીક્ષણ કર્યા વગર ખબર ન પડે, અને એ પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। એવા પદાર્થોને આપણે સૂચક તરીકે ઓળખવામાં આવીએ છીએ, એટલે સૂચક એટલે એ આપણને કહે કે આ પદાર્થ એસિડિક છે કે બેઝિક, એવું આપણને જાણ કરતું હોય છે।
तो જ્યારે સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થ હોય છે એને દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે પોતાનો રંગ પરિવર્તન કરે છે, એટલે કે સૂચક જે હોય છે એના કરતાં આપણને અલગ પ્રકારનો રંગ એ દર્શાવતું હોય છે, બરાબર છે? તો એમાં રંગ પરિવર્તનને કારણે આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ પદાર્થ એસિડિક છે કે બેઝિક એ આપણે સમજી શકતા હોઈએ છીએ. તો હળદર કુદરતી સૂચક છે, લિટમસ, જાસૂદની પાંદડીઓ વગેરે આપણે એને કુદરતી સૂચક તરીકે ઓળખવામાં આવે છે જે આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, લિટમસ પેપર, ટર્મરિક એટલે હળદર, બરાબર છે, જાસૂદની પાંદડીઓ છે, આ રહી આવા બધા જે પદાર્થો છે ને આપણે એને કુદરતી સૂચક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી આસપાસ કેટલા પ્રકારના કુદરતી સૂચકો હોય છે? જેમાં આપણે જોઈએ લિટમસ, તો લિટમસ એક પ્રકારનું પ્રાકૃતિક રંજક છે, બરાબર છે, કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં આ પ્રકારનું લિટમસનું ઉપયોગ કરવામાં આવે છે. આપણે લિટમસનું પહેલાં તો દ્રાવણ પ્રાપ્ત થાય છે અને એ દ્રાવણમાંથી આપણે એમાંથી લિટમસ પત્રો બનાવવામાં આવતા હોય છે. તો સામાન્ય રીતે આ લિટમસનો રસ છે, દ્રાવણ છે, એને આપણે લાઇકેન નામની જે વનસ્પતિ છે એ લાઇકેન નામની વનસ્પતિમાંથી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. અને આનું જે સૂચક છે લિટમસ છે એને નિસ્યંદન પાણીમાં નાખવામાં આવે તો નિસ્યંદિત પાણીમાં નાખવાથી એનો રંગ છે પોતે જાંબુડિયા રંગનો આપણને જોવા મળતો હોય છે. સૂચકનો અર્થ જ એ થાય છે કે પોતાનો રંગ છે પોતે બતાવે, બરાબર છે, અને જે દ્રાવણમાં તે પોતે નાખવામાં આવે એનું રંગ પરિવર્તન આપણને દર્શાવતું હોય છે. તો જ્યારે આપણે આ એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે એનો રંગ લાલ રંગ ધારણ કરે છે, એટલે કે ભૂરો રંગમાંથી લાલ રંગ બને છે, અને જ્યારે કોઈપણ દ્રાવકમાં નાખવામાં આવે તો તેનો રંગ ભૂરો રંગ થાય છે, એટલે કે કોઈ બેઝિક પદાર્થમાં નાખવામાં આવે તો એનો રંગ છે લાલમાંથી પોતે ભૂરો બનતો હોય છે અને એસિડિક પદાર્થમાં પોતે ભૂરામાંથી લાલ બને છે. તો લિટમસના દ્રાવણમાં સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે અને કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પણ મળતી હોય છે, બરાબર છે? તો જેમને લિટમસ પત્ર તરીકે આપણે ઓળખીએ છીએ એને કાપીને એમાંથી જે દ્રાવણ છે એને ડબોળવામાં આવે છે અને એમાંથી આપણે લિટમસની પટ્ટીઓમાંથી લિટમસ પત્રો પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો સામાન્ય રીતે લિટમસ બે પ્રકારના હોય છે, ભૂરા લિટમસ અને લાલ પ્રકારના લિટમસ આપણને જોવા મળતા હોય છે, બરાબર છે? તો લાઇકેન નામની વનસ્પતિ છે એમાંથી આપણે લિટમસ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ બે પ્રકારના લિટમસ ભૂરા અને લાલ. તો આજે આપણે આટલું રાખીએ છીએ, બીજું આગળ જોઈશું. આભાર.